ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે અને કાલ સાંજથી જ મને પ્રિતેશે કહી દીધું હતું કે મારે સવારે જોબ પર નથી જવાનું. તો મેં સાંજે જ વિચારી દીધેલું, કેમ કે મને કેવું થાય કે જ્યારે હું એકલી જવાની હોય ને તો મને વધારે કશું શાક કે એવું કશું બનાવવાનું નહીં ગમતું. મતલબ કેવું કે નોર્મલ કશું હોય ને એવું લઈ જાઉં. એમ તો બટાકા ફ્રાય કરી દીધેલા આજે મેં સિમ્પલ રીતે, મીઠું મરચું હળદર નાખીને જ સિમ્પલ જેવા આપણે મોરા બટાકા ફ્રાય કરીએ ને એવા પાતળી ચિપ્સ કરી દીધી હતી. અને સાથે જ મને આજે થયું કે ચાલ આજે નાસ્તામાં મતલબ કશું એક્સ્ટ્રા નહીં કરવું તો મસાલા પૂરી જ કરી દઉં, તો બટાકાની ચિપ્સ સાથે તો મસાલા પૂરી સારી લાગે ને. તો પછી મેં આગળ સૂકી જે મેથી હતી ને કસ્તુરી મેથી એ નાખી હતી અને મીઠું મરચું હળદર થોડું જીરું અને થોડું અજમું એવો લોટ બાંધી દીધો હતો. અને સવારમાં જ મેં સાદો લોટ લે જે આપણે રેગ્યુલર રોટલી ખાઈએ ને એ લોટ પણ બાંધી દીધો હતો અને આ લોટ પણ બાંધી દીધો હતો. અને અત્યારે પછી મેં પૂરી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી. એટલે મારો નાસ્તો, હર્ષિલનો નાસ્તો અને મારું જમવાનું એ ત્રણે વાર પૂરી જ હતું. એટલે જમવામાં હું બટાકા સાથે ખાઈ લઈશ અને જ્યારે હું ઓફિસ જઈશ ત્યારે ચા આવશે ત્યારે હું ચા સાથે પણ આ પૂરી ખાઈ શકું છું. એટલે મેં સવારમાં જ બધી પૂરી સાથે જ બનાવી દીધી હતી અને હર્ષિલ પણ બપોરે ટિફિનમાં એ જ લઈ ગયો હતો. અને પ્રિતેશને તો આજે જવાનું જ નહોતું કેમ કે પ્રિતેશની ટ્રેનો છે ને બધી આજે કેન્સલ હતી. એટલે પ્રિતેશે મને કીધું હતું કે મને ઉઠાડજે ખરું, હું જો ટ્રેન હશે ને તો હું જતો રહીશ. એટલે ટિફિન એમણે કીધું હતું કે બનાવીશ નહીં કેમ કે ઇનકેસ પાછું આવવાનું થાય તો બધું સવારે મતલબ કે ટિફિન ને બધું બનાવેલું હોય તો એ થાય ને. એટલા માટે કીધેલું કે હું ટિફિન ઇનકેસ જો જવાનું થશે ને તો હું ટિફિન લીધા વગર જતો રહીશ અને નહીં જવાનું થાય તો પછી તો ઘરે પાછું આવવાનું જ હતું. એટલા માટે મેં આજે ટિફિન એમનું નહોતું બનાવ્યું અને અમારું અહીંયા આગળ ટિફિન બનાવેલું. એટલે હર્ષિલ ખાલી રોટલી લઈ ગયો હતો, એ પૂરી નહોતો લઈ ગયો, એને પૂરી નથી ખાવી. અને મેં મારી માટે બનાવી હતી પૂરી. તો આજનું આ હતું મોર્નિંગનું મારું ટિફિન. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. અને પ્રિતેશ રેડી થઈ ગયા છે, એ આજે ટિફિન નહીં લઈ જવાના. પ્રિતેશ ટિફિન કેમ નહીં લઈ જવાના? તમે કહો તો. તે બનાવ્યું નહીં ટિફિન. તે ના બનાવ્યું. મેં નહીં બનાવ્યું. એટલે આજે ટ્રેનનું થોડું ગડબડ છે એટલે મળે કે ના મળે એમ. જૂઠું શું બોલો છો? હે, બટાકાનું શાક બનાવ્યું સૂકું. જો એ શું કે છે, તમે કહો જવાબ આલો. અને મારી પૂરી બનાવી અને રીતેશને ના પાડી કે લઈ જાઉં. તમારે હું તૈયાર જ છે, પહેલાં ના પાડી કે મને નહીં લઈ જવાનું કેમ કે ટ્રેનના કશા ઠેકાણા છે નહીં, એ ઘરે બી આવી શકે એટલે ના પાડી. એટલે ખાલી પાણીની બોટલ ખાલી બેગમાં મૂકી છે અને શું જોવો છો કેટલી લીધી હો. જવાન શું ટેન્શન ના મળે, પાછા ઉતરે નહી કાનું. અને હર્ષિલ ઉઠી ગયો છે, મમ્મી જોડે બેઠો છે. શું કે છે મમ્મીએ? ચલ કાનું મોં ધોઈ નાખ.
અને હર્ષિલ આજે થોડો લેટ ઉઠ્યો એટલે મારે બધું હજુ કામકાજ કરવાનું બાકી છે, પથારીને એવું ઉઠાવવાનું બાકી છે, અને પ્રિતેશ હમણાં ચલ પીન નીકળ્યા ને એટલે મારા બધું હજુ કરવાનું બાકી છે કામ. કેમકે હજુ કચરો એક વખત વાળીશ, સવારનો તો વાળી લીધેલો પણ હજુ એક વખત વાળીશ કચરો, કેમકે પથારી ઉઠાવીશ ને એટલે કચરા જેવું તો લાગશે જ, અને મને એમને એમ નહીં ગમતું પછી, એટલે પહેલાં પથારી બધી મૂકી દઉં વ્યવસ્થિત રીતે, અને જે સરખું કરવા જેવું છે બધું કરી દઉં. અને ત્યાં સુધી પાછો હર્ષિલ આવી જશે મોહતું, એટલે એનું ઓલેક્સ ને એવું બનાવીશ. ચલ કાનું મોહ ધોઈ નાખ બેટા, ઊભો થઈ જા. ગયો છે અને એનું હોર્લિક્સ પીવા માટે રેડી થઈ ગયો છે. હા કાનું એને બ્રશ ને એવું કરી લીધું. જો તો ખરો બોલ કશું. ગુડ મોર્નિંગ. હા એવું કશું તો બોલ. અને એને સાથે એની બેગ પણ લઈને મૂકી દીધેલી છે. એ આ ટ્યુશનની છે, આ સ્કૂલની છે. હોર્લિક્સ પી લે એટલે તરત જ સ્ટડી નહીં કાનું, અને ટેસ્ટ આપવાનો છે. કાનું એ શું થયું તું એને કશું થયું છે જે? હા કાલનું કહ્યું છે ના. ચાલ હા પી લે ફટાફટ. શું કરો છો મમ્મી? કોના કોના નામ બોલો છો? મમ્મી હર્ષિલને એનું હોમવર્ક કરાવશે, એનું હોમવર્ક છે એ કરાવશે હર્ષિલને. હા બોલો. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. આ નવા ચશ્મા કાઢ્યા? આ એના એ લખાવો જો આ હોમવર્ક છે એનું. ચાલ કાનું આ તો તું લખી દઈશ ને જાતે. આ ચાલ આ લખાવી દો, અહીં બેસી જા. અને પેડ લઈ લેવું હોય તો, નહીં તો નીચે મમ્મી નીચે બેસી જા. હા તો અહીં બેસી જા. અને બધું અહીંયા ઘડીએ, બંને બુક આમાં મૂકી દેજે બરાબર, અને બેગ પેક કરી દેજે. હું હોઈશ તો હું કરાવી દઈશ, ને તો તું કરી દેજે બરાબર. અને મમ્મી પછી એના રીડિંગ કરાવજો હિન્દી અને ગુજરાતી, હા ને મમ્મી? હિન્દી ને ગુજરાતી રીડિંગ કરાવજો. અત્યારે અહીંયા આગળ મમ્મીએ ખીચડી ચડાવી દીધી છે, થઈ જવાય છે. અને હું અહીંયા આગળ ગવાર લઈ અને બહાર જાઉં છું કાલ માટે કાપવા. અને ટાંકી પણ ચાલુ કરી દીધી છે મમ્મી બહાર. બે મમ્મી શું બનાવના છો આજે? હા બપોર શું બનાવેલું? તો અત્યારે શું બનાવશો? હે નહીં બનાવવાનું? આજ તો પ્રિતેશનું ઠેકાણું નહીં. હા તો ટ્રેનના કઈ ઠેકાણા છે એટલે પ્રિતેશનું કઈ સુએ ના કહેવાય. અને હું કાલ સવાર માટે ગવાર કાપી લઉં, કેમકે ટિંડોળા છે, ભીંડા છે અને ગવાર છે, એટલે ટિંડોળા ફરી બનાવીશ. ગવાર પહેલાં બનાવી દઉં. કોબીસ તમે બનાવી દેજો. કોબીસ બટાકો પ્રિતેશ લઈને જતા શું કરું? અને આજે તાપ આવ્યો છે ને થોડો, તો શું કરવાનું? પણ હવે ગરમી બહુ છે એવું કહેશ મમ્મી, એટલે મેં બ્લેન્કેટ એક પલાળી દીધો. નાનો પલાળી દીધો આઈને તરત જ, પણ ખબર હોય પછી કેવું થાય તો શું કરવાનું? હા ભાઈ તે દિવસ જેવું થાય તો, તે દિવસ તો વરસાદમાં મેં એ કરેલું અહું કચ્છ, પણ તો મેં રાખી મેલી છે. હા તે ફેરવી મેં ખરા વરસાદમાં ધોઈતી નહીં, પણ સજાઈ કશું નહીં, એકદમ એ થઈ ગઈ છે, નહીં ભીની રહી ગઈ. પણ કેટલા દિવસ થયા પંખામ નહીં રહેતી, અને અત્યારે તો હું બહારીને એવું ખુલ્લી નહીં. અત્યારે હું અને મમ્મી જ જમવા માટે બેસ્યા છે, કેમકે પ્રિતેશને ટ્રેન મેં સવારે કીધું હતું ને એ જ પ્રમાણે લેટ છે. તો હજુ તો પ્રિતેશ અમદાવાદમાં છે, તો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે, ખીચડી છે, બસ આટલું છે જમવામાં. અને આજે કરિયાણું બધું લાવી દીધું. હે મમ્મી શું શું લાવ્યા પપ્પા? હા ચણાની દાળ લાયા, ચણાની દાળ, મગની દાળ, મગ બધું લાયા.
અને તેલ બી ખલાસ થઈ ગયેલું, તો તેલ બી લાયા. હર્ષી લાવી અને સીધો રમવા માટે ગતો રહ્યો છે, જમવામાં નહીં આવ્યો. તઈ કઈ મળવાના છે પછી? એ તો હજુ અમદાવાદ છે પ્રિતેશ. બહુ નહીં ખાવું તો આવી જાઓ જમવા માટે બધા. મમ્મી ચાલુ કરી દીધું ખાય. અત્યારે હું પ્રિતેશને લેવા માટે આવી. વાયર લૂઝ પડ્યો હશે, એક્ટિવા સ્ટાર્ટ નહીં થતું. વાયર લૂઝ પડ્યો હશે, કાલે જોવડાવવું પડશે. પ્રિતેશ તો આવી ગયા છે. હલો, આવે છે ને થોડું થોડું. એક્ટિવા રસ્તામાં હેરાન કરે છે, પાછળ ટ્રાફિક બહુ હોય છે. આજે જ એવું થયું, એટલે તો આજે હું દૂધ લેવા બી ના ઊભી રહી વચ્ચે, કેમ કે હું ઊભી રહું અને પછી સ્ટાર્ટ કરું ના થાય તો. એટલે નહીં થતું. મને લેવાના છે ભજીયા અને એક્ટિવા સ્ટાર્ટ નહીં થતું. જલ્દી કરજો, પ્રિતેશ ગયા ભજીયા લેવા માટે સામે અને હું અહીંયા આગળ ઊભી રહી છું. અત્યારે પ્રિતેશ આમલેટ પાઉં લેવા માટે ઊભા રહ્યા છે હર્ષિલ માટે, અને એક્ટિવા ચાલુ જ રાખ્યું છે, કેમ કે પછી ઘડી ઘડી બંધ થઈ જાય છે, એટલે ચાલુ જ રાખ્યું છે. અધૂરું જમવાનું રાખીને ગઈ હતી. હર્ષિલનું આમલેટ પાઉં લેતા આવ્યા અને ભજીયા લેતા આવ્યા, અને હર્ષિલ અહીં આગળ રમવા બેસ્યો છે. તો મારું ખાવાનું ફિનિશ કરી દઉં પહેલા. તો આજે તો સુવામાં થોડું વધારે જ લેટ થઈ ગયું. અત્યારે રિતેશ તો આઈને કેરના સૂઈ ગયા છે, બસ હવે હું સુવાની તૈયારી કરું છું. તો વિડીયોની હવે એન્ડિંગ લઈ લો. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.